આફ્રિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, મનુભાઈ માધવાણી. યુગાન્ડામાં 25,000 એકર જગ્યા હતી એમને, 25,000 એકર્સ. આ હું 60s અને 70s વાત કરું છું. આખું ટાઉન વસાવેલું, વિલેજ નહીં હા, ટાઉન. બધું અંદર, રોડ, રસ્તા અને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને બધું, કર્મચારીઓના છોકરાઓ માટે. એ પ્રમુખ સ્વામી મહારાજને આવીને કાયમ વાત કરતા કે સ્વામી, તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો અને આટલા વ્યક્તિઓની જવાબદારી છે તમારી, પણ તમારા ચહેરા ઉપર હું કાયમ શાંતપણું જોઉં છું, સ્થિરપણું જોઉં છું, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ટેન્શન નહીં. અને મને એમ રાત દિવસ ટેન્શન રહ્યા કરે છે ધંધાનું, રાત દિવસ મનમાં એમ રહ્યા કરે શું થશે, શું થશે, શું થશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહેનત સવારથી ઉઠીને આપણા વ્યવસાયમાં આપણી બુદ્ધિશક્તિ આવડત પ્રમાણે કરી લેવાની, પણ સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે માને મને તમે જે બુદ્ધિશક્તિ આવડત આપેલી એ પ્રમાણે મેં કામ કરી લીધું, હવે જે ફળ આપવું હોય એ તમે આપો, મને માન્ય છે. આ પ્રેક્ટિકલ શ્રદ્ધાની વાત કરું છું. ટેન્શન ક્યાં આવે છે જોજો, હા બધા મારી સાથે હા પાડશો, ટેન્શન ક્યાં આવે છે? મેં આ નક્કી કરેલું, મેં આ પ્લાનિંગ કરેલું, મેં એક્ઝિક્યુટ કરેલું, મેં પરિણામ લાવવાનો હતો, એ પરિણામ કેમ ના લાવ્યો? આવ્યું, હા કે ના? ટેન્શન અહીંથી આવે છે. પણ કોઈની સાથે ભગવાને MOU સાઈન કર્યું નથી. આપણે જન્મ્યા ત્યારે ભગવાને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU સાઈન નથી કર્યું. જ્યાં બેટા પૃથ્વી ઉપર જઈશે, જે કામ કરીશે, ગુડી ગુડી જ થશે. એવું ભગવાને સાઈન કર્યું? કોની પાસે હોય તો એવું MOU બતાવજો. એટલે ભગવાન જે પણ ઘટના બને છે આપણા જીવનમાં, કર્મ, પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છાથી બને છે. એક્સેપ્ટ ઇટ, ધેટ ઇઝ ફેઇથ. આઈ ટ્રાઈડ માય બેસ્ટ ધ હોલ ડે, ઇન ધ ઇવનિંગ વોટ એવર ધ રિઝલ્ટ ઇઝ હિઝ વિશ, ફિનિશ. કેટલા ટેન્શનમાંથી તમે બહાર બચી જાઓ. અને તમે ટેન્શન રાખો તો એ કામ ટેન્શનથી નથી સુધરતું, એ પ્રશ્ન છે એના સોલ્યુશનથી સુધરતો હોય છે. અને ઉલટાને તમે ટેન્શનમાં ડિપ્રેશનમાં એટલે સોલ્યુશન સૂઝતું હોય એ પાછું ના સૂઝે, હા કે ના? અને બિલ ગેટ્સ કે એલન મસ્ક કે વોરેન બફેટ એ કોઈ એક સેન્ટ પણ લઈને ભેગા જવાના નથી, અને કોઈ સોનાની કઢી સાંજે પીતું નથી. તો આનંદથી જીવીએ ને. મારા ભાગ્યમાં, મારા નસીબમાં, મારા પુરુષાર્થમાં જે હતું એ મને મળ્યું, અને હજી વધારે મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, મનુષ્યનું ગૌરવ છે, એની ના નથી. પણ અસંતોષથી જીવીએ એ ખોટું છે. તમે કહો કેમ નથી મળતું, કેમ નથી મળતું? પ્રયત્ન કર. તારે હુંડાઈમાંથી મર્સિડીઝ ઉપર જવું હોય તો પ્રયત્ન કરવો, એ મનુષ્યનું ગૌરવ છે, એમાં ના નથી. પણ એ ના મળે ત્યાં સુધી તમે હુંડાઈનો આનંદ ના લઈ શકો ને એ ખોટું કહેવાય. ધેટ ઇઝ રોંગ. એ જીવન મૂલ્ય શીખવાનું છે. કોકનું જોઈને તો કોઈ દિવસ આપણા મૂડ ફરવા ના જોઈએ. ડોન્ટ ગીવ યોર રિમોટ કંટ્રોલ ઇન સમબડીઝ હેન્ડ્સ. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈને હાથમાં આપવાનું જ નહીં. એ ગમે ત્યારે દબાવે ને આપણા મૂડ ફેરવે તો થોડે ચાલે. તમે ટીવીની સામે રિમોટ કંટ્રોલ લઈને બેઠો, તમે જે રીતે સ્વિચ દબાવે પ્રમાણે ચેનલ ફરે, એમ બાજુવાળો સરસ કપડાં પહેરે ને આપણી ચેનલો ફરવા માટે કેમ ચાલે? બાજુવાળો હુંડાઈમાંથી મેસેજીસમાં આપણી ચેનલો ફરવા માટે કેમ ચાલે? ઇઝ હી, ઇટ્સ ઓકે, ફાઇન, આઈ એમ આ, ઇટ્સ ઓકે. એવા એટીટ્યુડથી જીવવાનું, એ તમને શ્રદ્ધા શીખવાડશે. કેમ? એના નસીબનું ને મહેનતનું ભગવાને એને આપ્યું છે, મારા નસીબ અને મહેનતનું ભગવાને મને આપ્યું છે. આ કેટલો સરસ જીવન મૂલ્યો છે. શાંતિથી જીવાય, આનંદથી જીવાય. બાકી નેચરલ રિસોર્સિસ તો બધા માટે સરખા છે ને. કરોડપતિ જે શ્વાસ લે છે જે આપણે લઈએ છે ને, કરોડપતિ જે પૃથ્વી ઉપર ચાલે છે, પૃથ્વી પર જે આપણે ચાલીએ છીએ ને, કરોડપતિ દરિયાને જોઈને જેટલો આનંદ લઈ શકે એટલો આપણે લઈ શકીએ. નેચરલ સોર્સિસ ઓફ હેપીનેસ આર ઇક્વલ ફોર એવરીબડી, આર્ટિફિશિયલ સોર્સિસ ઓફ હેપીનેસ ડિફર. તો એમાં શ્રદ્ધા રાખવાની. તો કોઈ દે, મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં શીખ્યા, વારે વારે એપ્લાય કર્યું, અને 2010 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા મુંબઈમાં. ત્યારે એમણે કહ્યું કે સ્વામી, આ જીવન મૂલ્ય હું જીવનમાં શીખ્યો, હવે કોઈ જાતનું ટેન્શન રહેતું નથી કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે જે પરિણામે ભગવાનની ઈચ્છા. એટલે આનંદ, આનંદ ને આનંદ રહે છે. એટલે બહુ જ મોટો જીવન મૂલ્ય છે. એટલે આપણે